ભાવનગર શહેરમાં કુંભારવાડામાં આવેલ મોક્ષ મંદિરમાં લાકડાઓ ખાલી થતા મૃતકોના સ્વજનોનો રોષ ફેલાયો ભાવનગર શહેરમાં કુંભારવાડા ખાતે આવેલ શામળસા શેઠની પેઢી મોક્ષ મંદિરમાં છેલ્લા ચાર દિવસથી લાકડા ન હોવાના કારણે મૃતકોની અંતિમ વિધિમાં વિલંબ થઈ રહ્યો છે જેને લઈ સ્વજનોમાં રોષ ફેલાયો છે અને ટ્રસ્ટીઓને અપીલ કરાઈ છે કે તાત્કાલિક લાકડાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે ભાવનગરના કુંભારવાડા મોક્ષ મંદિર ખાતે લાકડાની અછત થતા મૃતકોના સ્વજનોમાં રોષ ફેલાયો હતો આજે સવારે મોક્ષ મંદિર ખાતે અલગ અલગ બે મૃતદેહની વિધિ માટે લઈ આવી પહોંચ્યા હતા પરંતુ મોક્ષ મંદિરમાં લાકડાઓ ન હોવાના કારણે મૃતકોની વિધિ કલાકો સુધી વિલંબ થયો હતો મૃતકોના સ્વજનો દ્વારા મોક્ષ મંદિર ટ્રસ્ટીઓમાંથી અરવિંદભાઈ પરમાર સાથે ટેલિફોનિક વાત કરતાં જણાવ્યું હતું કે હું બહાર છું તમે તમારી રીતે લાકડા એકઠા કરી લ્યો ટ્રસ્ટીઓ દ્વારા આવો જવાબ અપાતા મૃતકોના સ્વજનોમાં નારાજગી ફેલાઈ હતી તેમજ ભાવનગરના પૂર્વ મેયર સાથે પણ મૃતકોના સ્વજનોએ વાત કરી હતી ત્યારે મેયર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હું ટ્રસ્ટીઓ સાથે વાત કરું છું જો કોઈ કોઈપણ આગેવાનો દ્વારા લાકડાની વ્યવસ્થા ઊભી કરાઈ ન હતી અને અંતે સ્વજનો દ્વારા જાતે જ લાકડાની વ્યવસ્થા કરી અને અંતિમ વિધિ કરાઈ હતી સુરેશભાઈ રાઠોડ અમે કુંભરવાડા મોક્ષ મંદિરની અંદર અમારા એક રિલેટિવનું ડેડ બોડી લઈને આવ્યા હતી અંતિમ ક્રિયા માટે કુંભારવાડા સમસાનમાં અત્યારે હાલમાં લાકડા છે જ નહીં અમે સવારના સાત વાગ્યાના ડેટ બોડી લઈને આવ્યા હતા અમે અત્યારે નવ વાગે અંતિમ સંસ્કાર પૂરો થશે આખા કુંભરવાડા સમસાનની અંદર લાકડા નથી ટ્રસ્ટીઓને અમે ફોન કર્યો જાણ કરી તો ટ્રસ્ટીઓ એમ કહી કે ચલાવી લ્યો ચલાવી લ્યો એટલે આ કોઈ વસ્તુ કોઈનો વરો નથી કે આ ચલાવી લીધી જો આ પરિસ્થિતિમાં જો કુંભારવાડા સંસારની અંદર લાકડા ન હોય તો ટ્રસ્ટીઓએ સ્થાનિક લોકોએ હિન્દુ સંગઠનવાળાએ જાગવું જોઈએ અને તાત્કાલિક ધોરણે કુંભારવાડા મોક્ષ મંદિરની અંદર લાકડાની વ્યવસ્થા થાય એવી અમારી રજૂઆત છે ટ્રસ્ટીઓ એમ કહે છે કે લાકડા આવતા નથી અને લાકડાની વ્યવસ્થા અત્યારે હાલ પૂરતી છે નહીં તો લાકડા શું અહીંથી વિ જાય છે લાકડા આવતા જ નથી અને હિન્દુ ધર્મના શાસ્ત્ર પ્રમાણે લાકડામાં જ અંતિમ સંસ્કાર કરે બરાબર એવી હિન્દુ સંગઠનની માન્યતાઓને ઓલું છે તો લાકડાની વ્યવસ્થા તાત્કાલિક થાય અને